મિત્રો, આજે આપણે જે 13 સરકારી ભરતીઓના ફોર્મ ભરાઈ રહ્યા છે તેના વિશે વાત કરીશું, જેમાં હેડ ક્લાર્ક, સબ ઇન્સ્પેક્ટર, હવાલદાર, ઓડિટર, સુપરવાઇઝર, સેનિટરી ઇન્સ્પેક્ટર, એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને વાયરમેન વગેરે જેવી પોસ્ટ છે જેના ફોર્મ અત્યારે ભરાઈ રહ્યા છે. તો ઘણા લોકોને ખ્યાલ નથી હોતો કે આ ફોર્મ ક્યારે ભરાઈ જાય છે. તો આજના વિડીયોમાં આ બધા ફોર્મ વિશે હું તમને માહિતી આપીશ કે કઈ વેબસાઇટ ઉપર ભરાઈ રહ્યા છે અને આનું ફોર્મ છે તમે કઈ રીતે ફિલઅપ કરી શકો અથવા તો વેકેન્સી કઈ રીતે જોઈ શકો અને એની જે ડિટેલ છે એટલે કે ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે તમે કઈ રીતના જોઈ શકો. કેમકે ઓફિશિયલ જે નોટિફિકેશન હોય તેમાં બધી માહિતી આપેલી હોય છે, એટલે કે શૈક્ષણિક લાયકાત કેટલી માંગેલી છે, વયમર્યાદા કેટલી માંગેલી છે, વયમર્યાદામાં છૂટછાટ કેટલી છે, ફીઝ કેટલી છે, બધી જ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં હોય છે. તો આની અંદર આપણે ઓફિશિયલ નોટિફિકેશન નથી જોવાના, પરંતુ આ બધી માહિતી તમે ક્યાંથી મેળવી શકો અને કઈ રીતે તે બધી માહિતી હું આની અંદર તમને આપીશ. તો વિડીયોમાં આગળ વધીએ. અરવિંદ મકવાણા, આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. જો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલને પણ પ્રેસ કરી દેજો. આ છે ઓજસ, એની વેબસાઇટ અહીં આપેલી છે, ojas.gujarat.gov.in. ઓજસ ઉપર જશો તમે તો તમને આ રીતનું પ્રથમ પેજ જોવા મળશે જે હોમ પેજ છે. ત્યારબાદ તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે, જે અહીં ઓનલાઈન એપ્લિકેશન આપેલું છે તેમાં. પૂરો વિડીયો જોજો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે કઈ કઈ પોસ્ટ કઈ કઈ જગ્યા ઉપર છે. તો સૌપ્રથમ જવાનું છે તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં, ત્યાં એપ્લાય કરવાનું છે. પેલો જે ઓપ્શન આપેલો છે એપ્લાય, ત્યાં જવાનું છે. એપ્લાય ઉપર જશો એટલે નેક્સ્ટ પેજ આ રીતનું ખુલશે. આ રીતે એડવર્ટાઇઝ નંબર માટે પૂછવામાં આવશે, તો જે સિલેક્ટ આપેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે જેટલી પણ ભરતી હશે જે ડિપાર્ટમેન્ટમાં તેના વિશે ખુલશે. તો પ્રથમ આપણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમાં ક્લિક કરીશું, તો તેમાં કઈ કઈ વેકેન્સી છે તે બતાવશે. આ રીતે તમારી સામે બધી વેકેન્સી આવી જશે. આમાં સબ ઇન્સ્પેક્ટર ક્લાસ 2, સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર ક્લાસ 3, આ પણ ક્લાસ 3 છે સબ ઇન્સ્પેક્ટર, અને સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર એ પણ ક્લાસ 3 છે. ત્યારબાદ હવાલદાર, સબ એકાઉન્ટન્ટ અને સબ ઓડિટર એ પણ ક્લાસ 3 છે. હેડ ક્લાર્ક ક્લાસ 3, સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ ક્લાસ 3, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલમાં માંગે છે તે, પછી કેમિકલ આસિસ્ટન્ટ ક્લાસ 3, હોર્ટિકલ સુપરવાઇઝર ક્લાસ 3, સેનિટરી ઇન્સ્પેક્ટર ક્લાસ 3. આ બધી જગ્યાઓ છે, આ સિવાય પણ છે એ હું તમને આગળ બતાવીશ. પરંતુ હવે આપણે એ જોઈએ, અહીં લાસ્ટ ડેટ આપેલી હોય છે, છેલ્લી તારીખ કે જે તારીખ સુધી તમે એપ્લાય કરી શકો. તો 1-3 મોસ્ટ ઓફ બધાની છે, તો 1 માર્ચ સુધી તમે આમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ તેની ફીઝ વગેરેની માહિતી આપેલી છે. બધા જ 100 રૂપિયા ફીઝ રાખેલી છે, અને એસસી એસટી ઓબીસી માટે જે ફી માફી મળે છે અને મહિલાઓ માટે તે પણ મળતી હોય છે. તમારે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોવું પડશે. એના ટોલ ફ્રી નંબર આપેલા છે, એમાં તમે કોલ કરીને પણ માહિતી મેળવી શકો. હવે એની ડિટેલ મેળવવા માટે, જેમ કે હેડ ક્લાર્ક છે તો હેડ ક્લાર્કની ડિટેલ મેળવવા માટે અહીં ડિટેલ લખેલું છે. ડિટેલ ઉપર ક્લિક કરશો તો એનું ઓફિશિયલ નોટિફિકેશન આવી જશે. એ જ રીતે બધી પોસ્ટ માટે બધાની સામે એપ્લાય અને ડિટેલ આપેલું છે. તો પ્રથમ તમારે ડિટેલમાં જવાનું, ડિટેલમાં જઈ એનું ઓફિશિયલ નોટિફિકેશન છે તે વાંચી લેવું. જેમ કે સબ ઇન્સ્પેક્ટર માટે ગ્રેજ્યુએશન માંગે છે, હેડ ક્લાર્ક માટે પણ ઓનલી ગ્રેજ્યુએશન માંગેલું છે. તો એ તમારે આની અંદર જઈ અને ઓફિશિયલ નોટિફિકેશન વાંચી અને તમારે બધી માહિતી મેળવી લેવાની છે. કેટલી ફીઝ છે, કેટલી પોસ્ટ છે, બધી જ માહિતી ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી હોય છે. તો પ્રથમ તમારે ડિટેલમાં જવાનું છે અને એ માહિતી મેળવવાની છે. ત્યારબાદ માહિતી મેળવી લીધા પછી ફોર્મ ભરવા માટે તમારે એપ્લાય કરવાનું છે. જેમ કે હેડ ક્લાર્કમાં એપ્લાય કરવા ઈચ્છો તો અહીં ક્લિક કરવાનું રહેશે. એ જ રીતે ઇન્સ્પેક્ટરમાં તમારે ઉપર એપ્લાય લખેલું છે ત્યાં કરવાનું રહેશે. એ રીતે બધામાં જે પણ પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છો છો ત્યાં એપ્લાય કરી દો એટલે ફોર્મ ખુલશે અને તમે સામે ફોર્મ ભરી શકશો.
હવે ત્યાં જ નીચે બે પેજ આપેલા છે, એક અહીં તમે જોઈ શકો છો, એક પેજ આપણે જોયું તેમાં વેકેન્સી જોઈ, ત્યારબાદ બે લખેલા છે ત્યાં ક્લિક કરશો તો આ રીતે વાયરમેન ક્લાસ 3 અને મેનેજર ગ્રેડ 2 એન્ડ ક્લાસ 3, તો આ બે પોસ્ટ ત્યાં આપેલી છે એની ડિટેલ મેળવી લેવી અને એપ્લાય પણ કરી દેવું. આ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની બધી ભરતીઓ. એ સિવાય બીજી ભરતી છે તેના વિશે આપણે વાત કરીએ તો આ રીતે ફરીથી આપણે અહીંથી એપ્લાયમાં જશું અને ત્યાં સિલેક્શનમાં જઈ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને બદલે COH જે પ્રથમ વેકેન્સી આપેલી છે તેમાં ક્લિક કરશો તો નેક્સ્ટ પેજ આ રીતના ખુલશે અને તમારી સામે આવશે સ્ટાફ નર્સ ક્લાસ 3 ની ભરતી જે છે તે. તો તેની છેલ્લી તારીખ 28/2 છે, એટલે કે આ રવિવાર સુધી છે, 28/2 સુધી. અને તેની ડિટેલ અહીંથી તમે મેળવી શકો છો, કેટલી પોસ્ટ છે અને બધી માહિતી, અને અહીંથી તમારે એપ્લાય કરવાનું રહેશે. તો આશા રાખું છું કે આ તમને બધાને ઉપયોગી થયો હશે વિડીયો. જો ઉપયોગી થયો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દેજો જેથી વારંવાર અને નવા નવા અપડેટ તમને મળતા રહે. એ સિવાય આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયોઝ પણ જોઈ શકો છો. તમને એવું લાગે કે મારે માત્ર બંધારણના વિડીયો જોવા છે તો તમે પ્લેલિસ્ટમાં જઈ બંધારણના બધા વિડીયો જોઈ શકો છો, અથવા પોલીસને લગતી ભરતી વિશેની બધી માહિતી જોઈએ છે, અથવા આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, એ બધા કાયદાઓ ભણવા છે તો કાયદાઓ વિશે પણ વિડીયો અવેલેબલ છે. તમે પ્લેલિસ્ટમાં જઈ, પોલીસમાં જઈ અને બધા જ વિડીયો જોઈ શકો છો, જેમાં આઈપીસી, સંપૂર્ણ આઈપીસી અને તેની અગત્યની જે કલમો છે તે બધી માહિતી આપેલી છે. એ સિવાય 36 થી 37 ટેસ્ટ પેપર આપણે મૂકેલા છે બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે, તો એ પણ જોઈ લેવા. બિન સચિવાલય ક્લાર્કના પ્લેલિસ્ટમાં જશો ત્યાં તમને આ બધા પેપર મળી જશે, જે મોડલ પેપર છે તે. તો આ રીતના ઘણા બધા વિડીયો છે તે અવેલેબલ છે, તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી અને એ બધા જોઈ શકો છો. નવી નવી PDF મેળવવા માટે અને નવી નવી અપડેટ ટેલિગ્રામમાં અને વોટ્સએપમાં મેળવવા માટે તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં તમે ક્લિક કરશો તો ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન થઈ જશો, ત્યાં તમને બધી માહિતી મળશે. અને વોટ્સએપ ગ્રુપમાં પણ તમે જોડાશો તો ત્યાં પણ તમને મોસ્ટ ટાઈમ PDF અને ડેઇલી નવા નવા અપડેટ છે તે મળતા રહેશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.